માહી રિવર છે, મૈતાગર રિવર છે, ને રિવરની અંદર માં મોહણી લખેલું છે જે ફૂલોથી તમે જોઈ શકો છો. હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ફરીથી એક ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છે અણગઢ, જ્યાં મહાણી માતાનું મંદિર આવેલું છે અને ઘણું બધું પ્રસિદ્ધ છે. રવિવારના દિવસે ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે. અને આપણે આવી ગયા છે અત્યારે અણગઢ, જે વડોદરાથી ઓલમોસ્ટ 15-20 કિલોમીટર દૂર આવેલું છે. અને પાછળ છે મંદિર, આપણે દર્શન કરીશું, બધું જ તમને બતાવીશું. નદીની અંદર વચ્ચે મહાણી માતાનું મંદિર આવેલું છે, ત્યાં પણ જઈશું. તો વિડીયોને એના સુધી જોતા રહેજો. તો અત્યારે તમે જોઈ શકો છો આપણે પાર્કિંગની અંદર છે, પાછળ બાઇક પાર્ક કરી નાખ્યું છે. અને આ વિશાળ પાર્કિંગ છે, રવિવારના દિવસે આખું પાર્કિંગ ફૂલ હોય છે. ઘડી પાછળ સૌરવ છે, ટીએસ છે અને સુનિલ બધા આવ્યા છે. આપણે પાર્કિંગ તમે જોવો, ફ્રીમાં તમે ઘડી પાર્કિંગ કરી શકો છો. વિશાળ પાર્કિંગ છે, આપણે એક્સપ્રેસ હાઈવે છે. અને આ અહીંથી ઉપર તરફ જવાનો, મંદિર તરફ જવાનો રસ્તો છે. ઉપર સુધી બાઇક જાય છે, પણ આપણે ઘડી પાર્ક કરી છે. અરે સુનિલ અને સૌ ચાલો જઈએ મંદિરે અને દર્શન કરીએ. આ પાર્કિંગની બહાર નાની બધી દુકાનો છે, તમે અહીંથી કંઈક ખરીદી શકો છો. અને આ તરફ જવાનું છે, મંદિર તરફ જવાનો રસ્તો. ઉપર પણ પાર્કિંગ છે, ઉપર તમે બાઇક પાર્ક કરી શકો છો અને ઉપર મંદિરે જઈએ દર્શન કરીએ. મંદિરની અંદર અત્યારે આપણે આવી ગયા છીએ. ત્રીજું કરતા ઘડી મોહણી માતાનું મંદિર છે અને બીજું મંદિર નદીની અંદર છે. તો આપણે ઘડી દર્શન કરીએ અને પછી નીચે જઈએ. તો એ ઘડી તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ છે, દુકાનો, એ ઘડી ફૂલ અને પ્રસાદી ને આતે બધું નાસ્તો બધું મળી જાય છે. તમે જોઈ શકો છો આ રહ્યું મંદિરનું પરિસર છે. અને આ બાજુ મોહણી માતાનું મંદિર છે, તો આપણે ત્યાં દર્શન કરી લીધા છે. અહીંથી જઈશું નદી તરફ, ને આ બાજુથી નદી તરફ જવાનો રસ્તો. તો ચાલો જઈએ નદી તરફ. તો એ ગાડી તમે જોઈ શકો છો, બહુ જ ખૂબ સુંદર નજારો છે. માહી રિવર, મહીસાગર નદી છે, મહીસાગર નદીની છે, નદીની તળ ઉપર આ બાજુ છે મોહણી માં લખેલું છે, ત્યાં મોહણી માતાનું મંદિર છે. એ ગાડી એક નાનું મંદિર છે, ખૂબ સુંદર નજારો છે. નાવડીમાં બેસીને તે ઘડી માતાજીના દર્શન કરવા જવાનું હોય છે. આ બાજુ ટેકરા ઉપર મંદિર છે, ત્યાંથી નદીની અંદર જવાનો રસ્તો છે. ત્યાંથી તમે એ ઘડી આવી એ ઘડી દર્શન કરીને આ બધી જગ્યાએ ફરી શકો છો, માતાજીના દર્શન કરી શકો છો. અને નજારો જોવા તમે બહુ જ ખૂબ સુંદર નજારો છે મહીસાગર નદીનો. અને આ બાજુ છે કોટણા બીચ. આ રહ્યો સૌરવ, સુનિલ, તો કેવું લાગે એ ઘડી? અહીંયા બહુ મજા આવે. માતાજીનું અહીંયા ફૂલોથી નામ લખાય છે અને અમે હવે નીચે જઈને તમને બતાવીશું. તો અહીંથી આપણે જઈએ નીચે અને માતાજીના દર્શન કરવા જઈએ. ઉપરથી આપણે આવ્યા, ઉપર દર્શન કરી લીધા છે. ના નીચે આવ્યા, નીચે તમે નદીનો નજારો જોઈ શકો છો. આ રીતનું નદીનો નજારો છે, આ રીતની સ્ટોલ બનાવેલી, ઘણી બધી દુકાનો છે ઠેર તઈ સુધી છે. અને ત્યાં ઘડી એક મંદિર છે, આ બાજુ મોહણીમાં લખેલું છે નદીની અંદર. તો આપણે ત્યાં જઈએ દર્શન કરીએ, બોટમાં બેસીને જવાના છે. પહેલાં ત્યાં દર્શન કરીએ અને પછી અંદર જઈએ નદીની અંદર. ચાલો
દર્શન કરીએ પછી જઈએ નદી ની અંદર. અહીંયા છે ને માતાજીનું મંદિર, જ્યાં આપણે દર્શન કરી લીધા છે નદીની નીચે છે ને. હવે જઈશું અંદર ત્યાં ગાડી ખડક ઉપર, જે માતાજી બિરાજમાન છે મોહણીમાં લખેલું છે. ત્યાં ગાડી આ બોટોમાં બેસીને જવાનું છે અંદર. શું પ્રાઇસ છે અંદર બેસવાની? 20 રૂપિયા. તો આપણે બોટની અંદર બેસી ગયા છે, 20 રૂપિયા ચાર્જ છે. અહીંયાથી આ મંદિર સુધી જવાનું. ઘડી જોઈ શકો છો આ રહ્યું બહાર મંદિરે, આગળ આપણે દર્શન કર્યા. બોટની અંદર બેસી ગયા છે, બોટનો 20 રૂપિયા ચાર્જ છે. અહીંથી બેસવાનું અને ત્યાં સુધી જવાનું છે. ત્યાં ઘડી માતાજીનું નામ લખેલું છે વિશાળ. તમે નદીનો ખૂબ સુંદર નજારો જોઈ શકો છો. અને આપણે અંદર જઈએ ને, નદીની વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે, તો દર્શન કરી લઈએ. ઘણી બધી બોટો છે, તમે જોઈ શકો છો બધી બોટો. આપણે બોટમાં બેસી ગયા છે ને, અહીંથી જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. ઘણા બધા લોકો છે બોટની અંદર અને સેફ્ટી માટે જેકેટ પહેર્યું છે. આ ઉપરથી મંદિર, મંદિરથી આપણે નીચે આવ્યા અને બોટની અંદર બેસીને જઈએ છીએ. ત્યાં ગાડી મંદિર છે માતાજીનું, તે આગળ ઉતરીને દર્શન કરવાના છે. મા મોહણી લખેલું છે ને આ રિવર છે આખી, મહીસાગર રિવર. બોટના બધા ઘણા બધા લોકો બેઠા છે આપણે. તો આપણે આવી ગયા છે ગાડી, તમે જોઈ શકો છો મા મોહણી માતા લખેલું છે અને આ બાજુ છે માતાજી નું મંદિર. દર્શન કરી લીધા છે અંદર નદીની અંદર, મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા, બધું જ તમને બતાવ્યું, ટ્રાન્સપોર્ટ પણ બતાવ્યા. તો આશા રાખું તમને આપણો વ્લોગ ગમ્યો છે. વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.